हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो बधा? जय माताजी। बधा मजामां ज हशो? तो सवारना आवी छे 11 अने सवारनुं बधुं काम मारुं फिनिश थई गयुं अने आजे छे रजा। तो आजे जमवा बनावानुं छे बपोरमां, कारण के आजे रजा छे એટલે બપોર જમવાનું બનાવવાનું છે, નહીંતર આમ તો રોજ જમવાનું કંઈ બનાવવાનું હોય નહીં। સવારે મારે ટિફિન થઈ જાય એટલે બપોરે હું જમવામાં એકલી જ હોઉં, તો બપોરે મારે કંઈ જમવાનું બનાવવાનું હોય નહીં, સવારે શાક રોટલી થઈ જાય મારે। તો આજે રજા છે એટલે બપોરે જમવાનું બનાવવાનું છે અને 11 વાગી ગયા છે, સવારનું બધું કામ મારું પૂરું થઈ ગયું। તો હવે બનાવી લઈશું જમવાનું। તો જમવામાં કંઈ વધારે કંઈ કરવાનું નથી, એ બટેકાનું શાક બનાવવાનું છે, તમે જોઈ શકો છો છાલવાળા બટેકાનું શાક બનાવ્યું છે। તો બટેકાનું શાક બનાવીશું અને રોટલી, તો કીધું ચલો વિડીયો સ્ટાર્ટ કરી લઈએ, જોઈએ આગળ શું કરીશું, જે પણ કરીશું તે તમારી સાથે શેર કરીશ। તો ચલો બને રહો વિડીયોમાં, તમે આગળ મળીએ થોડી વાર પછી, ત્યાં સુધી બાય। અને આ જો ફ્રેન્ડ્સ, હું બટાકા સુધારી લઉં પછી બટાકાનું શાક બનાવીશું। બટાકા છોલ્યા વગરના બનાવવાના હતા છાલવાળા, તો એ રીતે બનાવશો તો બટાકાનું શાક સરસ લાગશે છાલવાળું। તો આજે એ રીતે મને બનાવવાની ઈચ્છા હતી, તો મેં એ રીતે બનાવી લીધું હતું છોલ્યા વગર। અને અહીંયા જો એક ટામેટો લીધું છે મેં અને એક મરચું, ટામેટું બટાકાના શાકમાં સરસ લાગે, અને હું એક ટામેટું નાખું જ છું જ્યારે પણ બટાકાનું શાક બનાવું, તો એક આ ટામેટું તમારું હોય જ, અને એક લીધું છે મરચું, તો એ પણ જોડે જોડે કટ કરી લઈશ, પછી શાકનો વઘાર કરી લઈશ, અને મીઠા મીઠો લીમડો લીધો છે મેં। તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે શાક વઘારી લઈએ। તો તેલ મૂકી દીધું છે મેં, પહેલાં તો બધી તૈયારી કરી લઈશ ને પછી શાક વઘારીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો પહેલાં રાઈ એડ કરી દીધી, થોડું જીરું, હિંગ એડ કરી, પછી લીમડાના પાન, લીલા મરચાં અને ટામેટું। તો ટામેટું થોડી વાર એને ચડવા દઈશું તેલમાં, ટામેટું ચડી જાય ને પછી બટાકા એડ કરી દઈશું। અને ટામેટું આપણું થોડું ચડી જાય એના પછી બટેકા એડ કરી લઈએ, તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે અમે આ ઉપરથી કરી લઈશું મસાલો, મસાલો જે આપણે રેગ્યુલર કરતા હોય તે કરવાનું છે, હળદર, લાલ મરચું, ધાણા, જીરું અને મીઠું ને બધું મસાલો હોય જે રેગ્યુલર આપણે શાકમાં કરતા હોય તે સરસ રીતે પહેલાં થોડી વાર એને ચડવા દઈશું। તો મસાલો કર્યા પછી આ રીતે હલાવી લઈશું, તો તમે જોઈ શકો છો સાઈડમાં મેં લોટ લીધો છે, રોટલી હોય તો શાક બનશે ત્યાં સુધી હું લોટ પણ બાંધી લઈશ। તો થોડી વાર મેં તેલમાં ચડવા દીધું હતું, પછી મેં પાણી એડ કર્યું હતું, અને આ જો ફ્રેન્ડ્સ, શાક આપણું બને ત્યાં સુધી લોટ પણ બાંધી લઈશું, તો રોટલીનો લોટ પણ ત્યાં સુધી બંધાઈ જશે। અને તમે જોઈ શકો છો હું વારે ઘડીએ ફોન સામે જોઉં છું, કારણ કે ઘણી વખતે હું ફોન ચાલુ કરવાનો જ ભૂલી જાઉં, કારણ કે ઘણી વખતે કેવું થાય કે હું કેમેરો ચાલુ કરવાનો જ ભૂલી જાઉં, આ રીતે ટ્રાયપોડમાં ફોન ભરાયેલો હોય તો પછીથી જોઉં તો મારું શૂટ જ ના થયું હોય। જો તમે મારું આગળનું દાળ ઢોકળીવાળો વિડીયો કદાચ જોયો હોય ફૂલ, તો એમાં તમને ખબર હોય તો ટામેટું અને મરચાં મેં એડ કર્યા, પણ જ્યારે એડ કરી દીધા પછી મેં જોયું તો મેં કેમેરો ચાલુ જ નહોતો કર્યો, બંધ હતો, તો મારી એ ક્લિપ આવી જ નહોતી, તો પછી શું કરું? એટલે એના લીધે હું વારે ઘડી જોજો કરતી હતી કે ચાલુ છે કે બંધ એમ, તો ભૂલી જવાય ઘણી વખતે એવું થઈ જશે મારે। તો આ તમે જોઈ શકો છો લોટ બાંધાઈ ગયો છે આપણો,
અને હવે બનાવી લઈશું રોટલી। અને આ આપણી રોટલી અને બટેકાનું શાક તૈયાર છે। તો આવો ફ્રેન્ડ્સ તમે બધા મારી સાથે જમવા। અને ઉપરથી મેં એડ કરી દીધા લીલા ધાણા। અને આ જો ફ્રેન્ડ્સ બપોર પછીનો ટાઈમ છે, લગભગ 4 વાગ્યાનો ટાઈમ હશે। તો થોડી વાર બપોરે આરામ કર્યો અને પછી ઉઠીને ચા બનાવવા લાગી હતી હું। તો ચા બનવા માટે મેં મૂકી દીધી છે, તો પહેલાં ચા બનાવી લઈશું। પછી તો જમ્યા પછી બપોરે થોડું ઘણું જે કામ હતું એ કર્યું, અને પછી તો કંઈ શૂટ કર્યું નહોતું, તો સીધી સાંજે પછી શૂટ કર્યું, તો ચા બનાવતી હતી તો એ થોડું શૂટ કરી લીધું। અને અહીંયા જો ફ્રેન્ડ્સ આપણી ચા પણ ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો। અને આ ફ્રેન્ડ્સ જો દરવાજો આપણે કરી લઈશું લોક, કારણ કે આપણે જઈશું માર્કેટ। તો અહીંયાથી અમારે નીચે જવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો। તો લગભગ 5:30-5:30 થઈ ગયા હશે। તો હું તમને થોડો રસ્તાનો વ્યૂ બતાવી દઉં, બનાવ રહું તમે આગળ વિડીયોમાં। અને ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો, અમે યાર્ડમાં પહોંચી ગયા છીએ, કારણ કે અમારે ઘઉં જોવાના હતા, મતલબ લેવાના જ હતા ઘઉં। કારણ કે ગામમાં અમે 2-3 જગ્યાએ જોયા, પણ અમને કંઈ મજા ના આવી બધાના ઘઉં આ વખતે। તો શું કે ઘઉં સરખા કોઈને થયા જ નથી, અને ભાવમાં પણ બહુ ઊંચો ભાવ હતો। તો પછી અમે યાર્ડમાંથી જોઈ લીધા, કારણ કે યાર્ડમાં ઘઉં સારા પણ મળી જાય, અને શું કે સાફ કરેલા લેવા હોય તૈયાર તો પણ મળી જાય। તો અમે 2-3 જગ્યાએ જોયા હતા ઘઉં। તો આ તમે જોઈ શકો છો, પહેલાં અમે અહીંયા જોયા હતા ઘઉં, તો આ ભાવમાં કંઈ ફેર નહોતો। ગામમાં જે ભાવ હતો એનાથી થોડો 10-20-30 રૂપિયા વધારે ભાવ હતો, વધારે નહોતો। તો પછી અહીંયાથી લેવા એના કરતાં પછી યાર્ડમાંથી સાફ કરેલા જ ઘઉં લઈ લેવા શું ખોટા, તો પછી અમે યાર્ડમાંથી જ લઈ લીધા હતા। તો પછી અમે અહીંયા હતા બીજી જગ્યાએ, તો અહીંયા આ જો આ 3 અલગ અલગ રીતના ઘઉં છે, ભાવના ઘઉં છે, 3 અલગ અલગ ભાવના। તો અમે આ ઘઉં લીધા હતા, જે તમને હાથમાં બતાવું છું, એ ઘઉં અમે લીધા હતા। તો પછી અમે તૈયાર જ લઈ લીધા, એમ તો 10 મણ ઘઉં લેવાના હતા અમારા। તો આ તમે જોઈ શકો છો યાર્ડમાં આ બધા ઘઉં જ છે, અલગ અલગ ભાવના છે। અને આ જો ફ્રેન્ડ્સ ઘઉં આપણા ઘરે આવી ગયા છે, તો 7 કટ્ટા ઘઉં લીધા હતા અમે, 10 મણ ઘઉં લીધા હતા મતલબ। અને બસ અહીંયા સુધી મારો હતો આજનો વિડીયો। કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। સારું લાગે તો વિડીયોને લાઈક શેર, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દેજો। ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય માતાજી।